ભોજન આપવામાં આવે છે ચા પણ મળે છે અને ઈંડા પણ બપોરે એક વાગે દાળ ભાત મળશે અઠવાડિયામાં બે વાર ચિકન અને ઈંડા પણ આપવામાં આવે સાંજે ચાર વાગે ચા અને બિસ્કિટ મળે તે લોકો મને યોગામાં સહભાગી થવાનું કહે છે ત્યારબાદ સાંજે ફરીથી સાત વાગે રાત્રિ ભોજન કરવામાં આવશે આ છે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ગુમલક્ષ્મીપુરમમાં ગર્ભવતી મહિલાઓ માટેનું હોસ્ટેલ ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સીએ પરવરતીપુરમ જિલ્લામાં પાંચ વર્ષ પહેલાં આ હોસ્ટેલની શરૂઆત કરી હતી સારી કનેક્ટિવિટી ન હોવાને લીધે તે લોકો છેલ્લી ક્ષણે આવતા અને તે પણ ડોલીમાં રસ્તાઓની પરિસ્થિતિ પણ સારી નથી તેને લીધે તેઓ હોસ્પિટલમાં કે સુચારુ રૂપે ડિલિવરી નહોતા કરી શકતા આ સિવાય ડિલિવરીને લઈને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હતી તેમને જોકે આ હોસ્પિટલ તેમના વિસ્તારની નજીક જ બનાવવામાં આવવાથી

જો અમને થોડો પણ દુખાવો થાય તો નર્સ કે કેરટેકર અમને તરત જ હોસ્પિટલ લઈ જાય છે અહીં યોગ્ય વ્યવસ્થા છે એટલે તેઓ હોસ્ટેલમાં આવ્યા છે નર્સ મહાલક્ષ્મી કહે છે કે હોસ્ટેલની શરૂઆત થઈ ત્યારથી અહીં સત્તરસો વીસ ગર્ભવતી મહિલાઓ આવી છે અને સોળસો ને બ્યાસી ડિલિવરી કરવામાં આવી છે તેમાંથી ચૌદસો ને નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે હાલ અહીં સત્યાવીસ મહિલાઓ રહે છે અને બસો મહિલાઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના ગુમલક્ષ્મીપુરમમાં પહેલીવાર શરૂ કરવામાં આવેલા આ હોસ્ટેલની સરાહના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં કરી હતી ગવર્નર ગારો રાજ્યપાલે અહીંની મુલાકાત લીધી હતી વડાપ્રધાને પણ મન કી બાત કાર્યક્રમમાં આનો ઉલ્લેખ કર્યો હતો અને નીતિ આયોગની ટીમે પણ મુલાકાત લીધી હતી પણ અહીં કામ કરતા કેટલાક મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે એનું કારણ એ છે કે તેમને મહિનાઓથી પોતાનું વેતન નથી મળ્યું અમને ત્રણ મહિને એકવાર પગાર મળે છે પણ અમારે પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે જે ઘણું કપરું બની જાય છે જો અમને દર મહિને પગાર મળે તો યોગ્ય કામ થાય અહીંના વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ માટે અમને આધાર ગણવામાં આવે છે રાત્રે પણ ઘણીવાર એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવા પડે છે પણ જો અમને કંઈ થઈ ગયું તો અમારો હેલ્થ ઇન્સ્યોરન્સ જ નથી અમારી પાસે ના હેલ્થ ઇન્સ્યોરન્સ છે ના નોકરીની સુરક્ષા ફૂડ કોન્ટ્રાક્ટર કર્મચારી શ્રવણી કહે છે કે અમે ગર્ભવતી મહિલાઓને સમયસર ભોજન આપીએ છીએ પણ અમારા ભોજનના બિલ ચૂકવવામાં અમને તકલીફ પડે છે જો અમારા બિલ યોગ્ય સમયે ચૂકવી દેવામાં આવે તો અમે ગર્ભવતી મહિલાઓને હજુ સારી સુવિધા પૂરી પાડી શકીએ છીએ પગાર ન ચૂકવણીનો મુદ્દો બીબીસીએ આઈટીડીએના પ્રોજેક્ટ ઓફિસર સમક્ષ ઉપાડ્યો યસ આ હા કંસોને કોન્ચ અહીં સમયસર પગાર નથી મળતો તે અંગે સહમતી બની હતી જ્યારે અમે આઈટીડીએમાંથી પેમેન્ટ આવે છે ત્યારે અમે તેમને પગાર આપીએ છીએ અત્યારે અમે સીએમએફએસ થી બિલ ઓનલાઈન મોકલીએ છીએ તેને પ્રોસેસ કરવામાં સમય લાગે છે તેમાં ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના લાગે છે પણ હા તેમને પગાર ન મળવાની કોઈ સમસ્યા નથી હવે આંધ્રપ્રદેશના બીજા વિસ્તારના આઈટીડીએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવા માટે ઉત્સુક છે